સીએન વિદ્યાલય ખાતે ધી ન્યુ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા હાજર જોવા મળ્યા. આ મહોત્સવમાં ચાર ટીમો દ્વારા પર્ફોમન્સ કરવામાં આવ્યું, જેમને અર્થ સાથે જ જ્યુપિટર, વેનુસ તથા નેપચ્યુન આપવામાં આવી છે. મહત્વનું છે કે તેઓએ તેમના નામ પ્રમાણે ડાન્સ સાથે સમાજને સંદેશો પણ પાઠવ્યો. આ પ્રસંગે વાત કરતા પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકાથી આ સંસ્થા કાર્યરત છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ સતત કરતી રહે છે. માહિતી પ્રમાણે બે દશક સળંગ આ શૈક્ષણિક પ્રવૃત્તિમાં એમણે પસાર કર્યા છે. રાષ્ટ્રીય સ્તરની જુદી જુદી જે આપણી બોર્ડ્સ છે એ બધા જ બોર્ડ્સનું અહીંયા પાલન કરી અને એ ડિસિપ્લિનમાં બાળકોને તક આપવા માટેનો અમદાવાદ જેવા મહાનગરમાં ભાઈ શ્રીધરભાઈ પ્રયાસ કરી રહ્યા છે, પ્રશંસનીય છે. જે પ્રકારે એમણે સ્પોર્ટ્સ ડેને ઉજવવા માટેનો પ્રયાસ કર્યો, એ જુઓ, આમાં ભારતીય જનતા પાર્ટીની કેટલીક પરંપરાઓ નિશ્ચિત છે અને એ પરંપરાઓ પ્રમાણે પાર્ટીના અમારા વરિષ્ઠ નેતાઓ આ બધા નિર્ણયો કરતા હોય છે, એટલે એ બાબતે કોઈએ ખોટા ગેસિંગમાં જોડાવવું નહીં. અને ગેસિંગ કરવાવાળાએ આવા ગેસિંગ કરીને પછી પાછું તમે એને પ્રશ્નોમાં લાવી અને એને ફ્લેરઅપ કરવાની દિશામાંથી મુક્ત રહેવું. જે નિર્ણયો થાય એને પાર્ટીના નિર્ણયો તરીકે કાર્યકર્તાઓ અને જનતા સ્વીકારતી આવી છે, હજી સ્વીકારશે. મારે આમાં હું છે કે આવી ભવિષ્યવાણીઓ કરવાનું કામ જ્યોતિષીઓ ઉપર રખાય ને. હું તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ 96 ચાલી રહી છે અને આજની સ્કૂલને 22 વર્ષ પૂરા થાય છે અને અમે દર વર્ષે સ્પોર્ટ્સ ડે કરીએ છીએ અને આખા વર્ષની અંદર અમે આ 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ સ્પોર્ટ્સ ડે અને એન્યુઅલ ફંક્શન કરતા હોઈએ છીએ. સાથે સાથે નવરાત્રિ પણ અમે ઉજવીએ છીએ અને બધા પ્રસંગો સાથે અમે આવા પ્રોગ્રામ કરતા રહીએ છીએ. અને તુલિપ અમદાવાદની અને ગુજરાતની અને ઇન્ડિયા ખાતેની આજે 5 બોર્ડ એફિલિયેટેડ સ્કૂલ છે. કેમ્બ્રિજ, સીબીએસઈ, આઈજીસી અને સ્ટેટ બોર્ડ સાથે એફિલિયેટેડ સ્કૂલ છે અને અમારા જે સ્ટુડન્ટ છે એ ઇન્ડિયા લેવલ ઉપર ટોપ સ્ટુડન્ટ, 99% વાળા સ્ટુડન્ટ આ વખતે અમદાવાદ, ગુજરાત અને ઇન્ડિયામાં ફર્સ્ટ સ્ટુડન્ટ તુલિપ ઇન્ટર સ્કૂલનો હતો.